ॐ श्री श्रीस्वामिनारायणाय नमः ॐ श्री श्रीस्वामिनारायणाय नमः શ્રી કથાનું મંતવ્ય ટૂંકમાં સાંભળીશું આપણે બોલો દાદા જય શ્રી સ્વામિનારાયણ સ્વામીજી થોડું બહુ ઘોર મારે છે હે ભગવાન સ્વામિનારાયણ કાળ કર્મ અને માયાથી તથા અમારામાં પડેલી આસક્તિથી રક્ષા કરજો જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામી જય સ્વામ સ્વામી જે જે મોટા મહાન ભક્તો થયા છે તે બધા ગુરુ ભક્તિથી થયા છે અને એ જ આપણે આપ સંપ્રદાયની અંદર આપણે જે છે એ મુક્તાનંદ સ્વામીની પરંપરામાં છે એ ગુરુ ભક્તિથી થયેલા છે જય સ્વામિનારાયણ સરસ આશિત ભગત જય સ્વામિનારાયણ રામાનંદ સ્વામીને વરણી મળ્યા પછી વર્ણિએ રામાનંદ સ્વામીને કહ્યું કે મારે હવે અહીંથી બીજે ક્યાંય જવું નથી તમારા સંતો ભક્તોની સાથે રહેવું છે અને ત્યારે રામાનંદ સ્વામી વરણીને કહે છે કે તમે અહીંયા શું સુખ મેળવશો અહીં તો સંતો સાથે તપ કરવું પડશે અને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તાશે નહીં ત્યારે વરણી કહે છે કે મારે અહીંયા જ રહ્યું છે અને તમે કહેશો તે પ્રમાણે જ કરીશ કારણ કે તમારી પાસે જ કલ્યાણ છે ગુરુ મોક્ષનું દ્વાર ગુરુની કૃપા છે શાળીથી વધારે બહુ સરસ ભગતે વાત પકડી રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણિને કહ્યું તમે ઈચ્છા કરી છે અહીં રહેવું છે સારી જગ્યા છે પણ તૈયાર છો અહીંયા રહેવું છે તો તમારી ઈચ્છા પ્રમાણે થશે નહીં મુક્તાનંદ સ્વામીએ પણ નીલકંઠવર્ણિને ટકોર કરી પશુઓ મનુષ્યો અને દેવતાઓ મનનું ધારું કરવા જ ટેવાયેલા છે પશુઓ મનુષ્યો અને દેવતાઓ મુક્તાનંદ સ્વામીએ નીલકંઠવર્ણિને ટકોર કરી એટલા માટે જ આ જગતમાં દુઃખ છે જેવું મનનું ધારું કરે છે મહારાજ અને મોટા પુરુષની મરજીને જો સમજતો થાય એ પ્રમાણે રહેતો થાય તો તો દુઃખ છે જ ક્યાં અને આપણે સત્સંગમાં આવવું હોય તો પણ સભામાં આવે એટલે પહેલાં સ્વામી શું કે ચાંદલો કરજો મનનું ધારું ગયું પછી કે વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડા નહીં સંતો અને આમ તમે તો સંતો બધું જ છોડાવી દે ખાલી લાલ કપડા નથી પહેરાવતા પણ આ મહારાજની રીત એવી છે ને સરસ મજાની પેંડો આપવાનો અને પેંડાની અંદર કડવી દવા મૂકી દેવાની શાકોત્સવ કરવાનો સંતો પ્રેમથી જમાડે સરસ કથા વાર્તા સંભળાવે એને પછી છેલ્લે ધીરે કહે કે ભગત મંદિરમાં આવવાનો નિયમ રાખો પેલો શ્યાકનો પ્રસાદ અંદર ગયો હોય ને આમ તો નિયમ લેવા હોય નહીં પછી બારજીન ઘણા વાતો કરે કે મારી જિંદગીમાં કોઈ સ્વામીનો પડછાઈ લીધો નથી પણ આ સ્વામી એવા મળી ગયા ને મને બદલી નાખ્યો એવા ગુરુજી મળ્યા ખૂબ સરસ પ્રસંગ ચાલે છે સમય થોડો આજે લેટ છે એટલે આપણે આગળ કથા શરૂ કરીશું થોડું બહુ સેટ કરી દેજો ખાલી ના ઘોર મારે છે પેલું મોનિટર થોડું કદાચ ચેન્જ કરવું પડશે वर्णिवेशणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचेन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરે કૃષ્ણ જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃતસાગર પૂર બીજું પૂર ત્રીજું તરંગ છઠ્ઠો ગુરુદેવ રામાનંદ સ્વામી સાથે નીલકંઠ વર્ણીનું અદભુત મિલન થયું એ પ્રસંગનું આપણે શ્રવણ કર્યું સ્વયં ભગવાન પણ શિષ્ય બની એક સદગુરુની કેવી સેવા કરે છે એની થોડી વાત આપણે સાંભળી પરંતુ એમ કહી શકાય ભગવાન પણ એવા ગુરુને માથે રાખે છે એવા સદ્ગુરુની સાથે વિચરણ કરે છે ગુરુદેવ રામાનંદ સ્વામીનો પણ એટલો જ રાજીપો નીલકંઠ ઉપર છે નીલકંઠવર્ણી ભગવાન હોવા છતાં પણ વર્ણિનું મન આપણે સાંભળ્યું ભ્રમર જેમ કમળને વિશે અખંડ પરોવાયેલો રહે એવી રીતે રામાનંદ સ્વામીના ચરણરૂપી કમળમાં નીલકંઠવર્ણીનું મન મનરૂપી ભ્રમર એ કાયમને માટે સ્થિર થયું રામાનંદ સ્વામી સાથેનું સોરઠનું વિચરણ એ આ તરંગમાં આપણે સાંભળીશું સ્વામિનારાયણ હરે હરિભક્તોને દર્શન દેવાનું મનમાં ધારીને શ્રી રામાનંદ સ્વામી રથમાં બેઠા સ્વામીએ શ્રીહરિને પોતાની સાથે રથમાં બેસાડ્યા ભૂલથી પણ કોઈ દિવસ સ્વામી શ્રીહરિને પોતાથી દૂર રાખતા નહીં ગામે ગામના હરિભક્તો રામાનંદ સ્વામીની સાથે શ્રી સહજાનંદ સ્વામીને પણ પોતાને ઘેર પધરામણી કરવા લઈ જતા હતા સહુ પહેલા શ્રીહરિ રામાનંદ સ્વામી સાથે અધિક ઉત્સાહ સાથે આખા ગામ પધાર્યા અને પછી અગતરાય પધાર્યા ત્યાં પાંચ દિવસ સ્વામી રહ્યા ત્યાંથી બહુનામી શ્રીહરિ સાથે કાલવાણી ગામ પધાર્યા કાલવાણીમાં જે ધર્મશાળા કરાવી હતી તે પોતાની જગ્યામાં રહ્યા માગસર અને પોષ બે માસ ત્યાં રોકાયા રામાનંદ સ્વામીએ જોયું શ્રીહરિનું શરીર અત્યંત ક્રુશ હતું શરીરમાં ક્યારેય પરસેવો વળતો નહીં આવડ મગાવીને રોજ રાતે શેક કરાવતા હતા વસંત પંચમી ત્યાં કાલવાણીમાં કરી રંગક્રીડાની ધૂમ મચાવી વસંતના ધુમાર રાગના સુંદર પદ સ્વામીને ગાતા આવડતા સ્વામીને ઝાંઝ વગાડતા સરસ આવડતું તેમના જેવું કોઈ બીજા સંતને ઝાંઝ વગાડતા ફાવતું નહીં પૂર્વ સમયથી કલ્યાણ પર્યંતના ભક્તકવિ મૃદંગ વાગતા અને પદ ગાતા હતા પુષ્ટિ માર્ગના અષ્ટછાપના કવિના પદોને સ્વામી ગદગદ કંઠ થઈને ગાતા હતા સ્વામી તુલસીદાસજીના પદ પણ ગાતા સાકારપણાનું પ્રતિપાદન કરનારા પદો ઉપર અધિક ભાવ રહેતો ભગવાનના અવતારનું ખંડન કરનારા પદ અને તેવા શાસ્ત્ર માત્ર વળી જેમાં અધર્મનું આચરણ કરવા છતાં ઘણી પ્રાપ્તિ બતાવી હોય તે બધાનો ચંડાળની જેમ અને મળની જેમ તુરંત ત્યાગ કરી દેતા સ્વામી આવા મહાન સમર્થને ઘણા જ પ્રભાવશાળી હતા ભગવાને જેમને ગુરુ સ્થાને પસંદ કર્યા એ સદગુરુ રામાનંદ સ્વામીનું વ્યક્તિત્વ કેવું હોઈ શકે આપણે દર્શન નથી કર્યા પણ આ શાસ્ત્રોને જ્યારે વાંચીએ છીએ સાંભળીએ છીએ ત્યારે સ્વામીના આપણને દર્શન થાય નીલકંઠવર્ણી અને રામાનંદ સ્વામી એક મહાન સદગુરુ છે અને સ્વયં ભગવાન હોવા છતાં એક મહાન શિષ્યનો રોલ ભજવનારા નીલકંઠવર્ણી ગુરુને શિષ્યની પધરામણી આખા ગામમાં થઈ ત્યાંથી અગતરાય પધાર્યા વિચરણ કરતા કરતા જે ગામમાં જાય ત્યાં દરેક હરિભક્તો મહારાજને રામાનંદ સ્વામીને અને નીલકંઠવર્ણીને બોલાવે આપણે જાણીએ છીએ આપણા સત્સંગમાં શ્રીજી મહારાજનું સર્વોપરીપણું બહુ પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં મહારાજના સમયથી જ પરંતુ સૌથી પ્રથમ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું ઉદ્ઘોષિત કરનારા જો કોઈ હોય તો આ સત્સંગના સ્થાપક આ સંપ્રદાયની જેમણે સ્થાપના કરી એવા ગુરુદેવ રામાનંદ સ્વામી છે બહુ પ્રસિદ્ધ વાત છે રામાનંદ સ્વામી બેઠા હતા સ્વામીની સામે નીલકંઠ વર્ણી નીચે બેઠા હતા એમાં એક પઠાણ આવે ગામમાં કોઈ મહાન સંત આવ્યા છે એમ જાણી દર્શન કરવા માટે પઠાણ આવે છે રામાનંદ સ્વામીના દર્શન કર્યા નીલકંઠવર્ણીના દર્શન કર્યા એટલો દિવ્ય એ દર્શનનો દિદાર કરી ભાવમય થતાની સાથે સમાધિ થઈ ગઈ આપણે આવી સરસ મજાની સભા ચાલતી હોય અને કોઈ એકદમ અજાણ્યો માણસ આવે એકદમ અજાણ્યો માણસ જેણે ઇન્ડિયન કલ્ચર જ ક્યારેય જોયું ન હોય અને એ સભામાં બેસે એકાદ કલાક બે કલાક અને પછી એના અભિપ્રાય તમે જાણો ને ત્યારે ખ્યાલ આવે આ મુસલમાન જ્ઞાતિથી એ પઠાણ છતાં એને સમાધિ થઈ ભાવ થવાને કારણે એને સમાધિમાં દ્રશ્ય જોયું એ જ રામાનંદ સ્વામી એ જ નીલકંઠવર્ણી પણ બેઠકની રીત ઉલટી હતી નીલકંઠવર્ણી સિંહાસન ઉપર બેઠા હતા અને રામાનંદ સ્વામી હાથ જોડીને સ્તુતિ કરતા હતા રામાનંદ સ્વામી સ્તુતિ કરે છે અનંત અવતારો ઉભા ઉભા સ્તુતિ કરે છે નીલકંઠ વર્ણી એ જ જે સામે બેઠા જોયા હતા એ જ નાના નીલકંઠ બાલુડા બ્રહ્મચારી એ જ પ્રભુ એ જ રીતે દિવ્ય સમાધિમાં દર્શન આપે છે પણ થયું એવું સોનાના સિંહાસન ઉપર બેઠા છે સમાધિ ખુલી સામે જુએ તો શું હતું પાછું બોલો રામાનંદ સ્વામી ગાદી ઉપર નીલકંઠ વર્ણી નીચે હતા એટલે પઠાણે સીધું જ રામાનંદ સ્વામી પાસે જઈને કહ્યું કે એ કેસી ઉલટી ગંગા શું કીધું આ ઉલટી ગંગા કેમ હમણાં મને દિવ્ય દર્શન થયા કઈ દિવ્ય મેં દર્શન કર્યા દિવ્ય લોક દિવ્ય પ્રદેશ દિવ્ય આકાશ દિવ્ય સમાધિ અને એમાં તો આ નીલકંઠ આ બાલુડા પ્રભુ ઉપર બેઠા છે સિંહાસનમાં અને તમે એને અનંત અવતારો સ્તુતિ કરો છો આ શું ત્યારે રામાનંદ સ્વામી હસતા હસતા કહ્યું આ લોક આખો ઉલટો છે એટલે અહીંયા તો બધું ઉલટું જ ચાલવાનું લો મારે કેવું છે એ રામાનંદ સ્વામી જ્યારે જ્યારે વિચરણ કરવા નીકળતા લોકો ભગવાન માનતા સ્વામીને રામાનંદ સ્વામીને સાક્ષાત ભગવાન માનીને ભજતા મુક્તાનંદ સ્વામી પર્વતભાઈ અને રામાનંદ સ્વામીનું ઐશ્વર્ય પણ એવું જ હતું મુક્તાનંદ સ્વામીએ પર્વતભાઈએ મયારામ ભટ્ટે તો એવો નિર્ધાર કરેલો કે આપણને હાથમાં આંબળાની જેમ અનંત કોટી બ્રહ્માંડો હથેળીમાં બતાવે તો પણ આ રામાનંદ સ્વામી સિવાય બીજા ભગવાન નહીં આવી રામાનંદ સ્વામીના નિશ્ચયની ગાંઠવાળી હતી આવું સ્વામીનું ઐશ્વર્ય હતું પણ તેમ છતાં રામાનંદ સ્વામી એક વાત દરેક ગામમાં કહેતા કે હું તો ડુગડુગીનો વગાડનાર છું અને ખેલને ભજવનાર તો પાછળ આવે છે હવે ડુગડુગી ખબર ન પડે ખબર છે ને તમને આપણે નાટકમાં નથી હોતું પેલા પડદો બંધ હોય ને આગળ ચિરાયો ભગત કે બ્રિજેશ ભગત આવે સાફો પહેરીને હાથ લાંબા લાંબા કરીને વાતો કરતા હોય અમે હમણાં ત્યાં નાટક ચાલુ થયું પેલા લોયર સાહેબ મારી બાજુમાં બેઠા હતા મને કે નાટક શરૂ હો ગયા ક્યાં મેં કીધું સાહેબ નાટક નહીં આ તો ખાલી ઇન્ટ્રોડક્શન ચાલે છે પડદો ખુલે પછી શરૂ થશે હજી તો આ ડૂગડૂગી ના વગાડનારા સમજ્યા તમે હવે એ સરસ સાફો પહેરીને આવે ને આગળ બે જણા ખાલી આમ આગો પાછું કરીને જતા રહે એમાં કઈ કેસર મિયાનું નાટક પૂરું ના થાય એ તો મોન્ટુ ભગત ની એન્ટ્રી થાય ગુરુજી રાજી થઈ ગયા હા મોન્ટુ ભગત કેવા શું માંગુ છું રામાનંદ સ્વામીની આ નાની ટકોર અમે તો દુગડુગીના વગાડનારા છીએ સ્વામી એમ કહેતા અમે તો ગણેશનો વેશ ભજવનારા છીએ ગણેશ એટલે માંગલિક કાર્ય શુભ શરૂઆત કરવા માટે અમને મોકલ્યા છે અમે તો પટ છાટનારા છીએ એટલે કે સ્ટેજ તૈયાર કરનારા છીએ સ્ટેજ ઉપર ખેલ કરનારા નાચનારા નૃત્ય કરનારા એ તો પાછળ આવે છે રામાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરીનું સર્વોપરીપણું પ્રગટ કરવા માટે ગામો ગામ પત્ર લખ્યા અમારા દર્શન કરવા આવવા ઈચ્છનારા જે હોય તે ભુજ સુધી ન આવે અને અમારા દર્શનને છોડી અને લોજમાં એક નવા નાના વરણી આવ્યા છે એના દર્શન કરવા માટે જાય રામાનંદ સ્વામી જાણે છે કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે પણ રામાનંદ સ્વામીને ખબર છે કે ભગવાનને મારી પાસે આ સેવા લેવી છે હવે એટલે ગુરુ તરીકે સ્વામી રહ્યા છે મહારાજ શિષ્ય તરીકે થયા છે રામાનંદ સ્વામીને એમ થાય છે એક વર્ણી અત્યાર સુધી તપ કરતા હતા નીલકંઠ વર્ણીનું શરીર અતિકૃશ છે મહારાજના શરીરે પરસેવો વળતો નથી શરીર એટલું બધું દુબળું થઈ ગયું છે એક એક મહારાજના શરીરની પાસળી ગણી શકાય એમ કહી શકાય વાહો અને છાતી એક થઈ ગઈ આટલી કૃષ કાયા મહારાજની હતી વચનામૃતમાં મહારાજે પોતે વાત કરી કે અમને કોઈ પથ્થર મારે તો લોહીની શેર ન થાય એટલે લોહી ન નીકળે પણ પાણીની ધાર નીકળે આટલું મહારાજે તપ કર્યું હતું માતાનો ભાગ પ્રકૃતિનો ભાગ જે શરીરમાં કહેવાય છે રુધિર અને માંસ એ સૂકવી નાખ્યું ત્યાં સુધી મહારાજે તપશ્ચર્યા કરી છે પણ નીલકંઠવર્ણિયા આવ્યા છે રામાનંદ સ્વામી વર્ણીનું શરીર સારું થાય એટલા માટે મીંઢી આવડ એ મહારાજને શરીરે એ વાતીને લગાવે છે એમાં વસંત ઋતુ આવી છે વસંતનો ઉત્સવ કર્યો છે આપણે ત્યાં બે વાર રંગોત્સવ થાય એક વસંત પંચમી ઉપર અને એક ધૂળેટી ઉપર ખબર હશે તમને બધાને સત્સંગમાં બે રંગ બે રંગોત્સવ બહુ પ્રસિદ્ધ છે મહારાજ બંને વખત કરતા ધૂળેટી ઉપર પણ કરતા વસંત પંચમી ઉપર ખૂબ રામાનંદ સ્વામી રંગક્રીડા કરી છે રામાનંદ સ્વામી જાંજ વગાડતા હમણાં આવ્યું ને અને મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની સાથે રહ્યા છે રામાનંદ સ્વામીની વધારેમાં વધારે સેવા મુક્તાનંદ સ્વામીએ કરી અને શ્રીજી મહારાજની પણ વધારેમાં વધારે લાંબામાં લાંબી સેવા કરનારા સંત હોય તો સત્સંગમાં આવ્યા ત્યારે પણ મુક્તાનંદ સ્વામી હાજર હતા અને શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપરથી પોતાની લીલા સંકેલીને જાય ત્યાં સુધીની મહારાજની દરેક લીલાના સાક્ષી હોય તો કોણ મુક્તાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામીના શ્રી મુખે પ્રગટ થયેલો આ ગ્રંથ મુક્તાનંદ સ્વામી જેવા વક્તા અને દાદા ખાચર જેવા શ્રોતા સ્વામીએ કહ્યું મુક્તાનંદ સ્વામી કહે છે કે સ્વામી જાંજ બહુ સરસ વગાડતા સુરદાસજીના અને પુષ્ટિ માર્ગના જે અષ્ટછાપ કવિ થયા સુરદાસજી વગેરે એમના પદ પણ સ્વામી ખૂબ સરસ ગાતા ખૂબ સરસ આવી રીતે ભજન ભક્તિ પણ કાળીથી વધારે યાદ રાખનારા છે કોઈ કથામાં બસ આજ કરવાનું છે આપણે કઈક યાદ રાખશું તો કથા સાર્થક હમણાં આપણે જાણીએ છીએ પંદર દિવસ સુધી ગુરુજીએ કેટલી સરસ કથાવાર્તા કરી કેટલી સરસ મળતું ભગત આપણે આ શનિવારે તો રક્ષાબંધન આવ્યું પાછું અને બધા ભક્તો રક્ષા બાંધવા ગયા હતા આ વખતે એમ કે આપણે મંદિરમાં ઉજવાઈ ગયું હતું પણ આપણે ગુરુજી પધારીને જે કથાવાર્તાનો લાભ લીધો દિવ્ય આપણો પાટોત્સવ થયો એ સમયમાં કયા કયા આપણને અનુભવ થયા કથાવાર્તામાંથી કોઈ એકાદ વાત યાદ રાખી હોય સમયમાં એકાદ સારી આપણને અનુભૂતિ થઈ હોય કોઈ સંતોનો કોઈ ભક્તોનો કોઈ ગુરુજીના જીવનનો કોઈ સારો પ્રસંગ કોઈ સારી વાત આપણને સ્પર્શી ગઈ હોય તો એના માટે આપણે એક શનિવારની આખી સભાનું આયોજન કરીશું પછી પાછળથી પણ મને એક વાત બહુ ગમી સાચું કહી દો કહી દો ગુરુજી એટલા બધા રાજી થયા એટલા બધા રાજી થયા ગુરુજી કે મારી આ પ્લેનની ટિકિટ જો કેન્સલ થઈ જાય ને એરપોર્ટ એમ કહેતા હતા તમે બધા સાંભળ્યું ને ગુરુજી એટલા બધા રાજી થઈને કહેતા હતા કે આ પ્લેનની ટિકિટ જો કોઈ કારણસર કેન્સલ થઈ જાય ને તો હું રાજી થઈને પાછો એક મહિનો રોકાઈ જાઉં બોલો એનું કારણ તમે બધા ભક્તો સાંજે આવતા તન્મય થઈને કથા વાર્તા સાંભળતા કથા સાંભળીએ પણ એ કથામાંથી બસ હવે એકાદ વસ્તુ યાદ રાખીએ એમાં કોઈક વસ્તુ સમજવા પ્રયત્ન કરીએ બે વાત રામાનંદ સમયને નહોતી ગમતી શાસ્ત્રોની વાત હોય પણ એ શાસ્ત્રોની વાતમાં સંતોના ભજનોમાં બે વસ્તુ જો આવે ને તો રામાનંદ સ્વામી મળ એટલે વિષ્ટાને જેમ છોડી દે માણસ એની સામે જોવે નહીં એને અડે નહીં એનું નામ ન લે એવી રીતે સ્વામી બે વસ્તુનો શાસ્ત્રમાં હોય છતાં ત્યાગ કરી દેતા કઈ વસ્તુ એક ભગવાનના આકારનું જ્યારે ખંડન થયું હોય કેટલા એવા ભજનો છે જેમાં ભગવાનને નિરાકાર તરીકે વર્ણેવા હોય આકારનું જેમાં ખંડન થયું હોય એ સ્વામીને ગમતું નહીં અને બીજું અવતારનું જેમાં ખંડન થયું હોય રામાનંદ સ્વામીની આ રુચિ હતી રામાનંદ સ્વામી સાકારને પ્રગટ ઉપાસનાના સ્થાપક હતા અને શ્રીજી મહારાજ એટલા માટે જ સ્વામીનું જ્ઞાન પણ શુદ્ધ હતું સ્વામીનું વર્તન પણ શુદ્ધ હતું શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ જાણીને સ્વામીને પોતાના સદગુરુ સ્વામીને પોતાના કર્ણધાર માની લીધા અને સ્વીકારી લીધા જેનું જ્ઞાન પણ મહાન હોય અને જેનું વર્તન પણ મહાન હોય એવા સંતને સદગુરુ કરવા એ શ્રીજી મહારાજે અને રામાનંદ સ્વામીએ પોતાના જીવન દ્વારા પણ શીખવાડ્યું શ્રેહરીનું શરીર ઠીક થાય એટલા માટે પ્રેમથી ઉપાય કરતા શરીરે મીણનું તેલ ચોળાવતા તેમને સ્વસ્થ કરવા માટે રોજ કસ્તુરી ખવડાવતા શ્રીહરી વરસાદને તથા ઠંડીને સહન કરી શકતા પણ તડકો સહન કરી શકતા નહીં જો અમેરિકા એટલું બધું નબળું હતું ને મહારાજનું તપ કરી કરીને અને જંગલમાં રહ્યા એટલે જંગલમાં તો જાજુ શું હોય વરસાદ હોય ઠંડી હોય એટલે મહારાજનું બોડી એવું યુઝતું થઈ ગયું ઠંડી અથવા વરસાદ એને સહન કરી શકતા પણ તડકો મહારાજથી થોડો પણ સહન થતો નહીં તેને માટે સ્વામીએ પ્રયત્નપૂર્વક ઘણા ઉપાયો કર્યા અદભુત રીતે તૈયાર કરાવીને રોજ મીંધી આવળ પીવડાવતા ખાંડેલા લાલ મરચાને અનાજની જેમ ખાતા છતાં કશું જણાતું નહીં આ મીંધી આવળ તો તમે કોઈ ખાધી છે હા તો સારું ખાધી નથી એટલે ઘનશ્યામ દાદા બોલ્યા જૂના જમાનામાં એને આયુર્વેદમાં સોનામુખી કહેવામાં આવે હજી અમુક અમુક દવામાં હર્બલ મેડિસિનમાં એનો ઉપયોગ થાય છે તો એક તલ જેટલી પણ એ દવા લેવામાં આવે માણસને એવો બંધકોષ થયો હોય કોઈ રીતે છૂટો ન થાય તો એક તલ જેટલી દવા પણ લેવામાં આવે તો માણસ આખે આખો તળિયાથી તાળવા સુધી ખાલી થઈ જાય રામાનંદ સ્વામી નીલકંઠવર્ણિના શરીરને શુદ્ધ કરવા માટે એટલે કે નવી ઉર્જા આવે શરીરની નવી ચેતના નવું અંદર પ્રગટ થાય એટલા માટે આવી રીતે આયુર્વેદિક એક પ્રયોગ કરતા મહારાજને જમાડતા પણ શ્રીજી મહારાજે પણ ઐશ્વર્ય કેવું બતાવ્યું અનાજની જેમ મીંઢિયા લાલ મરચાં મહારાજ ખાઈ જાય લાડુની જેમ છતાં મહારાજને અસર પણ ન થાય આપણે ત્યાં વાત છે મહારાજ રામાનંદ સ્વામીની આજ્ઞાથી સદાવ્રત ચલાવતા સદાવતમાં રામાનંદ સ્વામીની આજ્ઞાથી જે કોઈ આવે એને અનાજ આપવાનું નીલકંઠ સદાવ્રત પૂરું થાય એટલે પોતા માટે જમવા બેસે બીજું કશું જમવાનું નહીં આ મીંડિયાવળના ગોળા મીંઢિયા હોય વનસ્પતિ એને લઢવાની લઢ્યા પછી એને એનો ગોળો કરવાનો ભેગી કરીને રસ કાઢીને અને એ ગોળો મહારાજ જમી જતા દેખાય લાડુ જેવો સદાવ્રતની અંદર બે બાવાજી ભિક્ષા માંગવા એવા હશે મહારાજે સુપડું ભરી અનાજ આપ્યું લો બાવાજી આ ભિક્ષા છે નહીં નહીં મહનજી કાં હે મહારાજ કે મહનજી તો હમ હે એમને એવું કે મહનજી મોટા હશે મોટો આશ્રમ છે તગડા હશે ઊંચા હશે અરે અમે જ મહંત છે બોલો બાવાજી કીધું અમે તો મહનજીની સાથે આજે ભિક્ષા લેશું મહારાજ કે વાંધો નહીં અમારી સાથે લેવી છે બેસો થોડી વાર જમવાનો સમય થયો ત્રણ આસન પાથરવામાં આવ્યા બે આસન ઉપર બંને બાવાજી બેઠા એક આસન ઉપર નીલકંઠ વર્ણિ ભગવાન શ્રીહરી બેઠા ત્રણ પાત્ર મૂકવામાં આવ્યા પેલા બંને બાવાજીની રોટલી અને નીલકંઠ વર્ણીના પાત્રમાં પેલો ગોળ ગોળ ગોળો પણ બાવાજીને શું દેખાણું લાડવો દેખાણું બે બાવાજી ઉભા થઈ ગયા એસા કેસા પક્ષપાત એ તો બળા અન્યાય હે એકી પંગત એકથી પંક્તિ રીતના બળા પક્ષપાત નીલકંઠવર્ણી શું છે અરે તમે લાડુ ખાવ તો અમે પણ લાડુ ખાશું અમે કહ્યું હતું અમારે મહનજીની સાથે જ ભિક્ષા લેવી છે નીલકંઠ વર્ણીએ કહ્યું મહનજી આ લાડુ નથી અરે તમે અમને પછી તેવું જ લાગે ને નીલકંઠ નીલકંઠવર્ણિને થવા લાડુઓ ખવરાવા જેવો આ લોકોને આજ લાડુ હવે ખવરાવો પડશે પેલા લાડુ લઈને આવ્યા મહારાજ કે એક એક નહીં નહીં આપને ચાર લઈએ મહારાજ ને ચાર લેશો તો સીધા ધામમાં તો ન કેવાય પણ બીજા ધામમાં પહોંચી જશો નીલકંઠ વર્ણ સાથે જમવા બેઠા મહારાજને દયા આવે એક બાજુ અને બીજી બાજુ એના અજ્ઞાન ઉપર હસવું આવે કેમ સમજાવવું અજ્ઞાની માણસ એને સમજાવો અઘરો છે નીલકંઠ વર્ણિ પેલો લાડુ છે મીંડિયાવળનો એમાંથી થોડો એવો લાડુ મહારાજ તોડે છે અને જમવાની શરૂઆત કરે છે પણ પેલા બાવાજીને તો લાડુઓ દેખાય છે ને એટલે આખે આખો લાડુ મોઢામાં મૂક્યો અને મૂકતાની સાથે એવી આગ લાગી એવી આગ લાગી આંખોમાંથી પાણી કાનમાંથી પાણી અરે મર ગયા અરે મર ગયા અરે મર ગયા મુજે ક્યાં હો ગયા રુવાડે રૂવાડે આગ લાગી મીંઢિયાવળ છે ને ક્યારેક લવિંગ્યુ હારું મરચું આવી જાય તો એ ખબર છે ને કેવું થાય ક્યારેક મરચું એવું તીખું આવી જાય જમતા જમતા પછી તો માથામાં પાણી નીકળી જાય જોયું છે ઘણાને આપણને એમ લાગે સ્નાન કરી નીકળો છો બાથરૂમ શું એવો પરસેવો થઈ જાય જોયો છે ને તમે આ મીંધી આવડ જમીન ઉપર તડફળે હા મુજબ પાણી પીલાવ મુજબ ક્યાં હો ગયા મેં મર જાઉંગા મુજે બચાવ બચાવ બૂમ પાડવા લાગ્યા નીલકંઠ તો ભગવાન છે ને મહારાજે માથે હાથ મૂક્યો ઘી લાવવા ઘી થોડું પાયું અંદરની ગરમી થોડી શાંત થઈ પછી પેલા બાવાજી કેવા લાગ્યા એ ત્યારે નીલકંઠવર્ણીએ કહ્યું મેં તો તમને કહ્યું હતું કે આ લાડુ નથી તમે સાંભળવા માંગતા નહોતા સમજવા માંગતા નહોતા અમે તમને કહ્યું કે તમારા માટે ભિક્ષા બરાબર છે તમે જે જમો છો એ આ લાડુ નથી આ તો મીંઢી આવડ છે પણ તમે જીદ કરી કે નહીં જો મહનજી ભગવાન છે પણ એવા ચરિત્રો કરે છે રામાનંદ સ્વામીએ પોતે જોયું પૂજ્ય સુખ પધાર્યા છે આપણા મંદિરમાં ખુબ તાળીઓથી વધાવીએ અને સાથે સાથે ગુરુજી લંડન પધાર્યા નિષ્કામ સ્વામી અહીંથી લંડન ગયા પાંચ દિવસની લંડનની યાત્રા કરી નિષ્કામ સ્વામી સંતોન લઈને આવ્યા છે સ્વામીને પણ તાળીઓથી વધાવી દઈએ અને ઘણા હરિભક્તો નિષ્કામ સ્વામી મુંજાઈ ગયા તા હા કે સ્વામી હવે ક્યારે આવશે પાછા આવશે કે સુરત સ્વામી જેવું થયું કે મને બે ત્રણ જણા કે સ્વામી હવે સરપ્રાઇઝ રાખી તમે સ્વામી ગયા ત્યાં સુધી સિક્રેટ ખોયલું જ નહીં હવે બધા હરિભક્તોને થોડો ડર વધારે લાગે કે કયા સંત ક્યારે ઉપડી જાય પણ હા અમારા સંતોના જીવનમાં એવું જ હોય ગુરુજી આજ્ઞા કરે કે ભાઈ ચાલો તૈયાર થાવ તો તૈયાર સુખસ્વામી સાથે પ્રીતમ સ્વામી અને દેવસ્વામી ઇન્ડિયાથી આ સંતોને પણ ખૂબ તાળીઓથી વધાવીએ ભગવાન શ્રી હરિ તપસ્વીના જેવો વેશ છે મહારાજના એક એક ચરિત્રમાં ઐશ્વર્ય પણ છે કંઈક પ્રેરણા પણ છે ભગવાનનો ભક્ત તપ કરે ભગવાનને ને સદગુરુને વાલો લાગે રાજી કરે છે રામાનંદ સ્વામી કૃપા કરીને લાડ લડાવે છે મીંઢી આવડ વગેરે ખવડાવે છે એનું શરીર સારું થાય એટલા માટે એમાં પણ મહારાજે પોતાનું ઐશ્વર્ય બતાવ્યું માંગરોળમાં શ્રીહરિને સ્વામી આનંદજી સંઘડિયાને ઘેર પંદર દિવસ રહ્યા પંદર દિવસ લોજમાં રહ્યા બાકીના બધા વસંતના દિવસોમાં માણાવદર રહ્યા અને ત્યાં હુતાસનીને ફૂલદોળનો ઉત્સવ કર્યો પછી રંગપંચમી મેઘપુરમાં કરી તે પછીના પાંચ દિવસ ભાડેરમાં રહ્યા પછી સ્વામી ધોરાજી પધાર્યા અંતર્યામીએ ત્યાં પણ શ્રીહરીને પોતાની સાથે જ રાખ્યા હતા ધોરાજીમાં રામનવમીનો સારો સમયો કર્યો દૈત્યોએ માનેલા મતનો નાશ કરવા ત્યાં એક માસ સુધી રહ્યા ધોરાજીમાં નાસ્તિકો ખૂબ હતા સત્સંગી જીવનમાં પણ આ કથા આવે છે આપણા અન્ય શાસ્ત્રોમાં પણ આ કથા આવે છે રાક્ષસો નાસ્તિકો કોણ કહેવાય એની ખૂબ સરસ નાની વ્યક્તિ છે આપણે સાંભળી લઈએ પછી આજે થોડું સંતો નું આપણે સ્વાગત અર્ચન પૂજન લેવું છે હરે અવતાર કુ ખંડે જે તે કે જાનત તે તે વર્ણાશ્રમ કો નહી વિચારા ઉર જા ધર્મ લગારા કે ફવ્યસન મે રહે ભરપૂરા હરે કો ધ્યાન નહી જેહ ઉરા રસના ધન દેત્ય કે મત કે જાનત તે રાક્ષસ ના મતના જાણવા આપણે દેશી ભાષામાં આપણે શું કહીએ નીચના પેટ નો છે કહીએ ને દેશી ભાષામાં શું કહેવાય સારા શબ્દોમાં કે ન શબ્દોમાં ફલાણાના દીકરો નથી કહેતા ખોટા શબ્દ એવા અપશબ્દો વપરાય છે એમાં આટલા મત આવી રીતે જેની માન્યતા છે બહુ સરસ જાણવા જેવી વાત એક વિદેશી ચિંતકે લખ્યું છે કે માણસને વધારેમાં વધારે નુકસાન કરનારું કોઈ તત્વ હોય તો માન્યતા છે આ વિદેશની વિચારધારા છે આપણા શાસ્ત્ર પ્રમાણે તમે જુઓ તો આજે મુક્તાનંદ સમયની વાત આપણે કરી પશુઓ મનુષ્યો અને દેવતાઓ મનનું ધારું કરવા માટે જ ટેવાયેલા છે એટલા માટે દુખી થાય છે મનનું ધારું કરવું એ માન્યતા છે માન્યતાને અનુસરવી શાસ્ત્રના રહસ્યને સદગુરુ સંતોની વાતોને સ્વીકારવી સમજવી એ સાચી આસ્તિકતા છે ભગવાનને માને સાંભળજો આપણા વેદો પ્રમાણે આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ભગવાનને માને પણ શાસ્ત્રને ન માને તો એના માટે આપણા શાસ્ત્રો એમ કહે છે નાસ્તિક છે ભગવાનને માને પણ ભગવાનની આજ્ઞાન નથી માનતો તો એના જેવો કોઈ નાસ્તિક નથી એટલા માટે એ ભગવાનને માનતો નથી ભગવાનને માનવા રૂપી પોતાનો પાખંડ દેખાડી લોકોને છેતરવા માગે છે અને ભગવાનની આજ્ઞાને તો કાપતો જાય છે

કુળનો જાણવો દૈત્યના મતનો જાણવો બીજું વર્ણાશ્રમકો નહીં વિચારા જેને વર્ણ અને આશ્રમનો વિચાર જ ન આવે ક્યારેક આપણે વાત કરતા હોઈએ બ્રાહ્મણ વગેરે કોઈ પવિત્રતાની અને ત્યારે ઘણા એવા નથી હોતા ધડ દઈને વાત કાપી નાખે સમાજમાં કેટલા જોવા મળે આ મૂળિયામાંથી વાત કાપી નાખે એવા ઝાઝા માણસોની આપણે અત્યારે વાત કરવી નથી પણ સમાજમાં આ વિચારધારા બહુ મોટા પાયે અત્યારે ચાલી છે આપણે સ્વીકારીએ ન સ્વીકારીએ જુદી વસ્તુ છે પણ શાસ્ત્રમાં લખેલી વાત છે એ બ્રાહ્મણ છે પવિત્ર કુળ એ પવિત્ર કુળ છે ઉચ્ચ કુળ એ ઉચ્ચ કુળ છે એમાં પણ ઉચ્ચ કુળ હોય એના સંસ્કાર પણ જો ઉત્તમ હોય અને એવા વ્યક્તિને આપણે ભ્રષ્ટ કરવા માગીએ એનો અર્થ એ થયો કે આ સમાજના સારા શુભ અને કલ્યાણ કરનારા તત્વોને આપણે ખલાસ કરવા ઈચ્છીએ છીએ એવું થયું ને હીરો હીરો છે ને પથ્થર

શ્રીજી મહારાજની સભામાં સાંભળજો ગઢપુરમાં મહારાજ સભા કરીને બેઠા છે પાછળ સ્ત્રી ભક્તો બેઠા છે ગાંગુ નામની એક બાઈ મહારાજની સભામાં આવે અડધૂત થવા લાગી બેનો ગમે તેમ બોલવા લાગ્યા કી કિયારીઓ થવા લાગી અવાજ થવા લાગ્યો સભામાં ખળભળાટ મચી ગયો સંતો ભક્તોનું ધ્યાન તૂટ્યું સંતો નીચે જોઈ ગયા હરિભક્તો પાછળ જોવા લાગ્યા મહારાજે વાત કરવાનું બંધ કર્યું થોડી વાર મહારાજ શાંત થયા એટલે બધા પાછા સભામાં સ્થિર થયા મહારાજે વાત માંડી દરબારો તમારા ઘરમાં ઢોર મરી જાય તો કોણ ઉપાડે અરે મહારાજ એ મેલું કાઢવા માટે તો અમે એવા માણસોને જ બોલાવીએ ને નામ આપ્યું એના માટે તો એવા માણસો આવે મહારાજ કે તમારા ઘરમાં મરેલા ઢોરને કાઢવા માટે કોઈ સામાન્ય માણસ આવે તો તમને વાંધો નથી અને એવી સામાન્ય જ્ઞાતિની કોઈક સ્ત્રી અમારા દર્શન કરવા માટે આ દરબારમાં આવે તો તમે એને બાજુ બેસવા ન દો સભામાં બેસવા ન દો અને આમ કૂતરાની જેમ હળધૂત કરો તો એ કેમ અમને ગમશે શ્રીજી મહારાજ આમ કહીને ઉદાસ થઈ ગયા હરિભક્તોને પોતાની ભૂલ સમજાણી સ્ત્રી ભક્તોને પોતાની ભૂલ સમજાણી ત્યારે પેલી સ્ત્રીને નજીકમાં બેસવા દીધી અને એક ગાંગુ નામની હરિજન સ્ત્રી શ્રીજી મહારાજની સભામાં બેસતી સગ્રામ અને શાર્દુલ કઈ જ્ઞાતિના હતા મહારાજની સભામાં બેસતા સામાજિક જીવનમાં અપરાધ થાય એકાબીજા પ્રત્યેની ઘૃણાઓ થાય આવા ભેદભાવ વ્યવસ્થા માટે એક આચારની શુદ્ધિ માટે એક ઉત્તમ ઉદાહરણ કરવા માટે ડોક્ટર એ ડોક્ટર છે એન્જિનિયર એ એન્જિનિયર છે લોયર એ લોયર છે આ ભેદને આપણે સમજી શકીએ છીએ એમ જેના ઉત્તમ આચાર છે ઉત્તમ માતા પિતાની પરંપરામાં જેનો જન્મ થયો છે એવા કુળ માટેનો વર્ણાસ વિચાર જેના મનમાં નથી તે રાક્ષસના કુળનો છે રાક્ષસના મતનો છે ત્રીજી વાત જેના દિલમાં લગારે પણ ધર્મ ન હોય જાકે ઉર્નહી ધર્મ લગારા ચોથી વાત કેફ વ્યસન મેં રહે ભરપૂરા વ્યસનથી ભરપૂર હોય પાંચમી વાત હરિકો ધ્યાન નહીં જેહી ઉરા ભગવાનનું હૃદયમાં જે ધ્યાન નથી કરતો એ પણ રાક્ષસના મતનો છે નથી કરતો ઘણી વાર આવી વાત આવે એટલે આપણે એમ માનીએ કે આ બધા બાર છે એ બધા રાક્ષસના કુળના પણ ક્યારેક ક્યારેક આપણે પણ જો ઊંડું વિચારીએ તો આપણે પણ એમાં ભગવાનનું ધ્યાન ભગવાનનું પૂજન ભગવાનનું સ્મરણ જે નથી કરતો ધન અને સ્ત્રી માટે રાત દિવસ મહેનત કરે છે એ પણ દૈત્યના મતનો છે આવી પ્રકૃતિવાળા જે હોય તેને સંતો અસુર અને દૈત્ય જાણે છે ભગવાનના નામ તો અનંત છે તેનો જપ કરવાથી મનુષ્યનો મોક્ષ થાય છે ભગવાનને સાકાર સમજીને જે મુખથી નામ જપ નથી કરતા તેવા લક્ષણોથી તેમને અસુર જાણવા ભગવાનને નિરાકાર જાણે છે એ પણ અસુર છે ભગવાનની ભક્તિ જપ નથી કરતા તે પણ અસુર છે ભગવાનની આઠ પ્રકારની જે મૂર્તિ છે તેને અસુર લોકો ક્યારેય માનતા નથી ધોરાજીમાં આવા દૈત્ય અસુર લોકો રહેતા હતા આ એક ગામની વાત નથી રામાનંદ સ્વામી ત્યાં પધારેલા અને રામાનંદ સ્વામીની કૃપાથી એક ગામમાંથી દૈત્યતા અસુરતા ઓછી થયેલી બાકી અમેરિકામાં તમે બહાર નીકળો તો શું છે જાજુ આ સાતે સાત લક્ષણ લગભગ બધા લાગુ પડી જાય પણ સંતો પધાર્યા જેમ ધોરાજી જેવા ગામમાં રામાનંદ સ્વામી પધાર્યા પછી નીલકંઠ વર્ણી આવ્યા પછી મહારાજ પણ પાછળથી આવ્યા છે લાલવડવાળી જગ્યા ત્યાં મહારાજે સમાધિ પ્રકરણ કર્યું છે મહારાજની સભામાં સ્વર્ગ નરકને ખોટા કહેનાર એક માણસને મહારાજે સમાધિ કરાવી પ્રકર પ્રસંગ છે આપણા શાસ્ત્રમાં પ્રસિદ્ધ ચાલુ સભામાં શ્રીજી મહારાજ વાત કરે મહારાજ કે પાપ અને પુણ્યથી ડરજો જે માણસ જેવા કર્મ કરશે એને એ કર્મ ભોગવવા જ પડશે અને ચાલુ સભામાં એક નાસ્તિક માણસ ઉભો થાય અરે સહજાનંદ તમે આ બધી શું વાત કરો છો કોને જોયું સ્વર્ગને કોને જોયું નરક જો સ્વર્ગને નરક સાચા હોય તમને બતાવો તો માનીએ મહારાજને એમ થયું આને હવે બતાવવું જ પડશે ભગવાન હતા ને આપણે તો બતાવી ન શકીએ પણ એને બતાવતા ચપટી વગાડી ત્યાં ત્યાં ચતોપાટ પડી ગયો પણ આને કયું બતાવા જેવું હતું સ્વર્ગ જોવા માટે કઈ પુણ્ય તો જોઈએ ને એટલું પુણ્ય પુણ્યતાનું હતું નહીં મહારાજને સીધો નરકમાં મોકલ્યો અને નરકમાં તો એમના દૂતો ચારે બાજુ એને પકડ્યો અને જે માર મારે આખું એનું શરીર ઉછળે હા આખું શરીરનું ઊંચું નીચું થાય આખા નગરમાં વાત ફેલાણી પેલા બધા માણસો ડરી ગયા કે આ શું જમીન પર વારંવાર પછડાય વારંવાર પેલો માણસ પછડાય કોઈને મનાતું નથી આ શું થઈ રહ્યું છે આ શું છે મહારાજની સામે બધા પ્રાર્થના કરે એના સગા સંબંધી સુધી સમાચાર આવ્યાના સગા આવી મહારાજના પગમાં પડ્યા રડવા લાગ્યા કરગર્યા મહારાજ ચપટી વગાડી ફરી વાર પેલો દોડ્યો ઉભો થઈને મહારાજના પગ પકડવા જાય માફ કરજો મને માફ કરજો તમારા શરણે રાખો મહારાજ કે શરણે પછી રાખે પેલા નાયન શુદ્ધ થઈને આવજા મહારાજે નાસ્તિકતા ધોરાજીમાં દૂર કરેલી ભગવાન અને ભગવાનના સાધુ જ્યાં જાય ત્યાંથી નાસ્તિકતા દૂર થાય છે જીવના હૃદયમાં શ્રદ્ધા અને વિશ્વાસ પ્રગટ થાય છે ભગવાનની ભક્તિ ઉદય પામે છે ધોરાજીમાં આવા દૈત્ય અસુર લોકો રહેતા હતા તેથી સ્વામીએ શ્રીહરિના દ્વારા તેમનું ખંડન કરાવ્યું જેટલા પાખંડ મત કહેવાય છે તે બધાનું ખંડન ઉચ્છેદન કરવાનું શ્રીહરિને આવડતું હતું શ્રીહરિને તર્ક કરીને એવું બોલતા ફાવતું કે તે અસુરોના મુખથી જ સત્યવાદ કહેડાવતા અને સત્યનો સ્વીકાર કરાવતા ભગવાન પાસે આ યુક્તિ હતી પોતે ન બોલતા સામેવાળાને કે બોલ સાચું શું છે એની પાસે સાચી વાત કરાવે પછી કે તે સાચું કર્યું છે ખોટું કર્યું છે એની પાસે બોલાવે એને સમજાવે અને એની પાસે સ્વીકાર કરાવડાવે આપણે જો જીવનમાં આટલી વસ્તુ શીખી જઈએ થોડી ધીરજ રાખીએ ને કેટલી સરસ વાત આવી તેમના મતના વચનો પ્રથમ તેમને બાંધી દેતા એમણે એમણે જે જે વાત નક્કી કરી હોય શાસ્ત્રો જાણતા હોય ભગવાન તો અંતર્યામી છે ને એના મનની વાત એના શાસ્ત્રોની વાત શ્રીજી મહારાજ બોલી અને એને વિશ્વાસમાં લઈ લેતા એ વાતને કહી બતાવતા કે તું આવું વિચારે છે ને તારો આવો મત છે ને પછી એને સમજાવી જેથી તે ઉલટું બોલી ન શકે એને બાંધી લેતા અને પછી એને સત્ય સમજાવતા રામાનંદ સ્વામીએ શ્રીહરિનો આવો અનંત પ્રતાપ દેખીને તેમને પોતાની સાથે રાખ્યા હતા પછી ફરેણી ગામ પધાર્યા ત્યાં એક માસ સુધી રહ્યા ને પછી જેતપુર પધાર્યા ત્યાંથી સાંકળી ગામ ત્યાંથી ભાડેર પધાર્યા ત્યાં ભીમ એકાદશીનો ઉત્સવ કર્યો અને ત્યાંથી મેઘપુર ગામમાં આવીને રહ્યા ત્યાં અષાઢી દેવસયની નિયમની એકાદશી કરીને પાછા ધોરાજી પધાર્યા કેટલાક દિવસ ત્યાં રહ્યા ફરીને ફરેણી આવીને રહ્યા શ્રીહરિના પ્રગટ પ્રતાપનો સહુને પરિચય કરાવ્યો ફરેણીથી સાંકળી ફરીવાર પધાર્યા ત્યાંથી ભક્તોના પ્યારા સ્વામી જેતપુર પધાર્યા ત્યાંથી પીપલાણા ત્યાંથી આખા અગતરાય અને કાલવાણી થઈને પછી માંગરોળ પધાર્યા અને ત્યાં જન્માષ્ટમીનો સમયો કર્યો પછી જલજીલણી એકાદશી શ્રાદ્ધ પક્ષ દશેરા શરદ પૂનમ આટલા પર્વના ઉત્સવ માંગરોળમાં જ કર્યા અને ત્યાર પછી લોજ પધાર્યા એકત્રીસ ચોપાઈ પૂરી થઈ આપણે પણ જન્માષ્ટમી વસ આજે સોમવાર છે આવતા શનિવારે અમેરિકામાં તો ભગવાનની કૃપા હોય તો શનિવારે જન્માષ્ટમી આવે આ વખતે મહારાજની એટલી બધી કૃપા હરિજયંતિ પણ શનિવારે રક્ષાબંધન પણ શનિવારે અને જન્માષ્ટમી પણ શનિવારે એટલે આપણે આવતા શનિવારે પાંચમી સપ્ટેમ્બરે મંદિરમાં ધામધૂમથી જન્માષ્ટમીનો ઉત્સવ આપણે ઉજવીશું જલજણી ઉત્સવ શ્રાદ્ધ પક્ષનો ભાદરવા મહિનાનો ઉત્સવ બધા આપણે આવશે દશેરાનો ઉત્સવ શરદ પૂનમ નો ઉત્સવ સ્વામી લોજ પધાર્યા છે આગળની કથા આપણે આવતી કાલે સાંભળીશું લંડન